હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ. આપણે આજ લોક ચાલુ કર્યો 9 વાગે, કારણ કે હે ને દિવસ ના તો આપણે કામે ગયા હતા ને, તો ગાય તો 9 વાગે ન્યાય ગઈ હતી. પછી વાસણા ને થોડીક તકલીફ હતી. આ તમે વાસણો જોઈ લ્યો, વાસણો આવ્યો હો ભાઈ. ગાય ફૂફાણા મારે ભાઈ, ક્યાંય નથી લઈ જવાનું ભાઈ હું. અને મમ્મી ને પપ્પા હે ને 9 વાગે ને હેરાન થાય છે, કારણ કે હે ને વાસણા ને પાછળ ના પગે હે ને હું હોય કઈ ખબર પડતી નથી. એ એમ કેતા હતા કે ઉભો નતો થતો, એટલે પાછળ નો પગ છે ને એ દુખે છે અહીંથી. હવે ગાય પગ દઈ દીધો હોય કે શું હોય, જો અડવા નથી દેતો. માન તો ઉભો થયો હું. મમ્મી કે શું તકલીફ થઈ? અટાણે તો હે ને એને સારું થઈ ગયું. અટાણે કઈ વાંધો નથી, હવે 9 વાગે થોડોક તકલીફ હતી 5 વાગ્યા સુધી. અત્યારે તો એ ઉભો થઈ જાય છે, નકર પેલા એને ઉભો કરવો પડતો હતો. અને પપ્પા કઈ કેવા માંગે, હું કે હવે અમારે 9:30-9 ગાવ યાર ને તઈનો ઊભો નતો થતો, એની એક કમાઈ નબળી થઈ ગઈ હતી. કમાઈ મેરે કરી, હવે અટાણ ઊભો થયો, હવે મેરમાં આવી ગયો. હવે તો ઊભો થયો, હવે ઊભો કરવો પડે. કંપની ફોડ હતી, પછી મેરે કરી લીધું. એટલે એમાં શું હોય, જન્મ થયો ને ત્યારે છે ને એનો પગ બરોબર ખોળાતો નતો, અને ઊભો તો થાય જ નતો. અત્યારે કઈ વાંધો નથી, જો પડે ને ક્યાંક. આ ગાયને જ મિત્રો આપણે ઓછી બ્લોકમાં લેતા હતા, વધારે જોક ને બાંધી ને એ ગાયને જ લેતા હતા. જોરી વા આપડે જે ગા હતી પેલા, આ એની વાસળી છે. એ ગા 4 વાર આપડે ઘરે વ્યાણી, અને આ વાસળી આ ચોથી પહેરાનું. અને વાસણા જ આવે બધી ગાય, કઈ અમારી ગાને વાસળી ન આવી. આ એક જ વાસળી આવી અત્યાર સુધી માં, હાલે ઉભો થા, નામ હું રાખું બુધિયો. આ બધા બુધવાર જ આવે, એ પાછી ખાસિયત છે મિત્રો. અમારે ગાય વેને બુધવારે પાછી જાય. શુક્રવારે કે શનિવાર નહીં, દર જઈએ ગાવી આવવાની બુધવારે જ વ્યાય, અને સવારમાં જ, અને સવારમાં જ વ્યાય. 9 થી લઈને 8 થી લઈને 10 વાગ્યાની વચમાં જ વ્યાય, એમ બુધવારે જ. બુધવારે જ. તો મિત્રો આ સીન તો તમને બતાવી દીધા. હવે આગળ હે ને પેડાનું કાર્યક્રમ કરવાનું છે, તો મારે પહેલા જવાનું છે એલસી લેવા. તો એલસી લઈ આવું ને, પછી તમને પેડાનું સીન બતાવું, અને બનાવશે જોતી આજ. તો વ્લોગમાં હે ને જોઈ રાખજો, ભલે અંધારું થઈ ગયું છે અટાણે, પણ વ્લોગમાં મજા આવી છે. જોતી મેડમ પેડા બનાવવાના ચાલુ કરે છે હવે. તો પેડા કેવી રીતે બને અને અમે કેવી રીતે બનાવીએ એ તમને બતાવીએ. પેડા બનાવવાની ઘણી રીતો છે. 5 hours later. તો ફાઇનલ મિત્રો આપણે એલચી લઈ આવ્યા છીએ, અને જ્યોતિ એની રીતે પેડા બનાવતી હતી. અને ક્યાં પ્રોસેસ પહોંચી એ કહી દો તો જરાક. તો મિત્રો આપણે દૂધનું સીન તો તમને બતાવી દીધું, અને આપણે દૂધનો સીન નાખી, અને પછી આપણે એલચી લેવા ગયા હતા. એલચી લેવા ગયા હતા, જ્યોતિનું પ્રોસેસ ચાલુ જ હતી. તો હવે તમને જ્યોતિ જ આગળ કહે કે ક્યાં પહોંચી પ્રોસેસ. બરોબર, દૂધ નાખ્યું તો ત્યારે તો તમને ઓરી એલોગમાં બતાવી દીધું. એ પછી એલચી લેવા મોકલ્યા હતા ઓરોને. એ પછી મેં ચાસણી બનાવી. ખાવડીના પેડા બનાવવા હોય તો ચાસણી બનાવીને નાખવી પડે, અને ઉપરથી જો થોડું મોરું એવું લાગે તો ઉપરથી ખાંડ નાખવાની, અને જો વ્હાઈટ પેડા બનાવવા હોય તો ઉપરથી ખાંડ નાખી દેવાની, એટલે પેડા તૈયાર થઈ જાય. અમે તો થાવડીના પેડા બનાવીએ છીએ, બની જાય એટલે તમને બતાવશું. જોજો તમને કેવા લાગે, કમેન્ટ કરજો પછી. તો મિત્રો હું છે ને સ્ટેન્ડમાંથી બેઠો છું, અને પેડા બને હે. જ્યોતિ એમ કહે છે કે કમસે કમ 1.5 કલાક જેટલો ટાઈમ લાગશે. 1.5 કલાક નહીં, 1.5 કલાક જેટલો ટાઈમ લાગે. પાણી હોય ને એ બરી જાય પછી પેડા તૈયાર થાય. હવે એલચી નું કઈ ખોલે છે, એલચી ખોલીને પછી નાખવાની, એટલે એલચી પછી નાખવાની થાય ને. હમણાં ખાંડ
આપડે મિત્ર બે એલચી લઈ આવ્યા, થોડી નાખવી હોય ને તો સિંગલ પીસ, અને જાજી નાખવી હોય તો મોટું પડીકું. એટલે ના એ પડીકા એમ નમી આવે, પણ હું આ દુકાને થી લઈ આવ્યો સ્પેશિયલ બાબા એલચી. હા બધું આવી ગયું અત્યારે તો. તો આ એલચી ને હવે ખાંડી નાખવાની ને? બરોબર. હવે આપણે આમાં એલચી નાખી દેવાની છે, જેથી એલચીનો સ્વાદ પેડામાં ખૂબ સરસ આવે. આવું ટૂંકો કરી અને પેડામાં એડ કરી દેવાનો. ઓહો બળબડિયા તો જો બોલ. પેડા તો બનાવીએ પણ ગરમી ના પલદી ગયા, એટલે વરસાદ છે પણ ગરમી ઓછી નથી થતી. પેડાના સાટા ઉડે મિત્રો કંઈક કંઈક. ઠંડુ ઠંડુ લાગે હાથમાં. બહુ ઠંડુ લાગે ભાઈ. મિત્રો કમેન્ટ કરજો તમને ખાબડીના પેડા વધુ ભાવે કે વ્હાઇટ પેડા વધુ ભાવે. અમારા ઘરમાં તો બધાને ખાબડીના પેડા વધુ ભાવે છે. તમે પણ તમારું કહેજો તમને કયા પેડા વધુ ભાવે. જો મિત્રો હવે દૂધ અને ચાસણી બંને મિક્સ થઈ ગયું છે અને પેડા બની ગયા છે. હવે ઠરે ત્યારે આપણે પેડાને વાળવાના અને પછી તમને બતાવશું. પાણી જેટલું હતું ને મિત્રો એટલું ટૂંકમાં ભરી ગયું બધું, તો હવે આને ઉતારી અને આને હેને ઠારવા દેવાનું. કેટલા મિનિટ ખબર? કમસે કમ ઓછામાં ઓછી 15-20 મિનિટ એને ઠરવા દેવાનું. ઠરી જાય પછી એને એના પેડા વાળવાના. તો એને હવે ઉતાર લઈ અને પછી એની આગળની પ્રોસેસ તમને બતાવું. હેલો મિત્રો, તો હવે પેડા ઉતાર લઈએ. નહીં તો ભરી જાઓ, પેડા ભરી જાય ને આપણે ભરી જાઓ. ઉતારવા પડે કે મારા તો મિત્રો કઢાઈ તો આપણે ઉતારી લીધી, તો કમસે કમ આપણે 15 મિનિટ કે 20 મિનિટ આપણે હે આને ઠરવા દેવાનું છે. હવે અમારી પાસે હે ને ઠરવા માટેનો એક જુગાડ કર્યો, અમારે ઢીંગુનો ઇલેક્ટ્રિક ફેન, એનો ઉપયોગ કરશું અમે. તો લ્યો અમારા મેગીભાઈ બાકી રહી ગયા હતા, એટલે થોડોક ફેનનો અવાજ આવશે. એમ મેગી તારે ખાવા છે પેડા? એ નહીં ખાવા ભાઈ, 15-20 મિનિટ પછી ભેગા થાય. મિત્રો હવે હે ને પેડા હે ને ઠરી ગયા છે, તો પેડા ઠરી ગયા ને એટલે એને હવે હે ને મહરવાના છે લોટની જેમ. તો મહરાઈ જાય ને એટલે પછી પેડાનો એને શેપ આપી દેવાનો છે. તો તમે વિડીયોમાં હે ને જોવ એટલે તમને ખ્યાલ આવી જાય. ફાઇનલ મિત્રો પેડા હે ને મહરાઈ ગયા છે અને પેડાને શેપ આપવાનું ચાલુ કરી દીધું છે. જોતીએ આ રાઉન્ડ શેપ જ બરોબર. આપણે કઢાઈ મૂકી હતી ને ગેસ ઉપર હતી ને ત્યારે તેમ થતું હતું કે આ લગભગ છલાઈ ગયા છે, અને અત્યારે જો તો પેડા બની આવી આખી કઢાઈ જરાક બની અડધું ભરી ગયું. ટૂંકમાં પાણી ભરી જાય ને એટલે આ રીતનું અડધું ભરી જ જાય. તો હવે હે ને મિત્રો એ પેડાનો શેપ આપે છે, તો આપણે 2-5 પેડા હે ને વરવીએ એટલે જલ્દી વહેલું થાય. અને મેઘું જો ને થાર પાસે જ બેઠી છે, કોઈ હટે ને એ ને હું માર્યો આ બદલે જોતી એને નકર એ ને મોઢું મારી દે બિચાડી જતો. તો મિત્રો હે ને ફટાફટ પેડા આપણે વરવીએ એટલે હે ને કામ પૂરું થાય. જોયું ને મસ્તી ના લાગે હવે પણ એમ નમી. તો ફાઇનલ મિત્રો પેડા વરીને તૈયાર થઈ ગયા છે, ટૂંકમાં દેશી પેડાનો શેપ દીધો છે જો. અને આ પેડા જોઈને કોને કોને મોઢામાં પાણી આવે છે એ કોમેન્ટ કરજો ભાઈ, એટલે અમને ખબર પડે કે ના ભાઈ પાણી આવ્યું હતું મોઢામાં, ખાવાનું મન છે. અને જેને ખાવા હોય એ આવી જ જાય ભાઈ. આમને 3 દિવસ સુધી નોનસ્ટોપ આપણે પેડા જ બનાવવાના છે. તો મિત્રો આને હે ને આ 4-4 થાલાને કે વ્યવસ્થિત પંખાની નીચે રાખી અને ઉપર હે ને આછું કપડું ટૂંકમાં ચૂંદડી ઓઢાડી દઈ અને સવારે કમ્પ્લીટ આવી છે એકદમ મસ્તીના પેડા. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11:15 બરોબર. તો હુઈ જવાનું થાય છે અને સવારે હે ને પેડા તમને બતાવીશ અને કેવા લાગે એ પેડા તમે જોઈન મન કહેજો. ખાવા હોય તો અમારી ઘરે આવી જજો. તો મળીએ સવારે. The next day, the next morning. તો મિત્રો બીજો દિવસ ઉગી ગયો અને તમને રાતે વાળા ફેડા બનાવ્યા હતા ને બતાવ્યા હતા ને, અત્યારે જો આ રીતે હે જો એક નંબર ફેડા બની ગયા હે મિત્રો. તો હાલો જેને ખાવા હોય ને એ પોતી જાજો. અને અમારી ગાય અટણ હે ને એક તો બેઠી છે
અને બદડું ને ગાય બે માં બેઠી છે. તો મિત્રો હું તમને બદડું ને ગાય ત્યાં પાસે જઈને નજીક જઈને બતાવી દઉં. બદી અમારી ગાયનું નામ બદી છે અને અમારો બદુડો. ઓ બદુડા રેડી થઈ ગયો તું? તો મિત્રો આપણે હવે કામે જવાનું થાય છે મોડું, તો હવે આપણે કામે જઈ અને આપણો ને આપણો મોટો વાસણો છે ને એ બતાવી દો. જાય ઓય ઓય દોસ્તાર એમનું ક્યાં હમણાં હમણાં બહાર આવ્યું કીધું નાની સર્વિસ નથી કરાવી ને મિત્રો થી ગારો ગારો બધે માં ગારો. વરસાદ પડ્યો ને આપણો રસ્તો એવો ખરાબ રહ્યો ને બધે ગારો ભરાઈ ગયો હતો. તે સર્વિસ થઈ ગઈ તો એક નંબર લાગે હવે. તો મિત્રો કામે જઈએ અને વ્લોગ લાંબો નથી કરવો. નવા વ્લોગમાં તમારું પાછું ફરીથી સ્વાગત કરશું. તો અત્યારે જઈ કામે. જો નવો હોય ચેનલ ઉપર તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.